તેથી પાછા સ્વાગત છે અને આ લેક્ચર નંબર ઓગણચાલીસ છે અને અમે લિનિયર એલજીબ્રાહમાન ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક વિશે વાત કરીશું જે વેક્ટર સ્પેસ છે અને માત્ર અગાઉના લેક્ચરમાંથી યાદ કરવા માટે આપણે ઉદાહરણ તરીકે જોયું છે કે હોમોજીનિયસ સિસ્ટમ ઓફ ઇક્વેશન્સનો આ સોલ્યુશન સેટ એકસે શૂન્ય ઇક્વલ છે જે ખૂબ જ યુનિક સેટ છે તેથી સોલ્યુશન સેટનું ઇક્વેશન એક્સનું ના હોમોજીનિયસ સિસ્ટમ શૂન્યની ઇકવલ છે તે શા માટે ખૂબ જ વિશેષ છે કારણ કે આ સેટને તેથી ચાલો આને સેટ વી તરીકે કહીએ જેમાંના ઇક્વેશનના બધા ઉકેલો છે જેમાંને એક્સ શૂન્યની ઇકવલ છે પછી જો આપણે આ સેટમાંથી કોઈ બે ઇલેમેન્ટ્સ લઈએ તો એક્સ એક કહીએ અને આપણે આ સેટમાંથી એક્સ બે લઈએ એટલે કે આ એક શૂન્ય છે અને એક્સ બે પણ શૂન્ય છે કારણ કે x1 કા આ વેક્ટર પણ સોલ્યુશન છે અને એક્સ બે પણ એક સોલ્યુશન છે તેથી જો આપણે આ સેટના બે એલિમેન્ટ લઈએ અને જો આપણે તેમને ઉમેરીએ તો જો આપણે હવે એક્સ x2 ને એક્સ બેને કન્સિડર કરીએ અને તે આ સિસ્ટમ ઓફ ઇક્વેશન્સનું સોલ્યુશન પણ હશે એ એક્સ શૂન્યની ઇક્વલ છે આ લિનિયર પ્રોપર્ટીને કારણે અહીં આપણી પાસે એ એક્સ અને પછી એ એક્સ બે જે મેટ્રિક્સ વેક્ટર પ્રોડક્ટ છે અને આ શૂન્ય છે અને આ શૂન્ય છે તેથી અમારી પાસે આ એક્સ એક પ્લસ એક્સ બે પણ એક સોલ્યુશન છે અને માત્ર એટલું જ નહીં જો આપણે આ સેટનું કોઈ પણ એલિમેન્ટ લઈએ અને જો તમે રિયલ સંખ્યાઓથી મલ્ટિપ્લાય બાય કરો છો તો તો ચાલો કહીએ કે લેમ્બડા આ લેમ્બડા એક્સ પણ હશે કારણ કે આ ફરી એક સોલ્યુશન છે જો એક્સ એ સોલ્યુશન છે અને પછી આ લેમ્બડા એક્સ કારણ કે લેમ્બડા એક્સ લેમ્બડા એ લેમ્બડા એક્સ હશે અને આ એક્સ શૂન્ય આપશે તેથી લેમ્બડા શૂન્યમાં અને પછી આપણને શૂન્ય વેક્ટર મળશે તેથી અહીં આપણે આ સેટમાં જે એક પ્રકારનો ખાસ સેટ છે જો આપણે સેટના બે એલિમેન્ટ અને તેને એડ કરીએ તો તે પણ સેટનું એલિમેન્ટ છે અને જો આપણે આ સેટના આ એલિમેન્ટને રિયલ નંબરથી મલ્ટિપ્લાય બાય કરીએ તો આ નવું એલિમેન્ટ પણ આ સેટ વિનું એક એલિમેન્ટ છે તેથી અમે આ દિશામાં નિનટું કરી રહ્યા છીએ કે જેને આપણે આવા ખાસ સેટ કહીએ છીએ અને તે બરાબર ચિત્રમાં આવતા વેક્ટર સ્પેસ છે તેથી અહીં આ વેક્ટર સ્પેસ તેઓ અહીં ખાસ સેટ છે તેથી વેક્ટર સ્પેસ ફરીથી અહીં આપણે વેક્ટર સ્પેસને આર ઉપર ને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે ઉદાહરણ તરીકે અને આ આર વધુ જનરલ હોઈ શકે છે જેમ કે અહીં આપણે રિયલ નંબર્સના સેટને ધ્યાનમાં લીધો છે આ એક કોમ્પ્લેક્સ સંખ્યાઓનો સેટ હોઈ શકે છે અને વધુ જનરલ કિસ્સાઓમાં જેને આપણે ક્ષેત્ર કહીએ છીએ તેથી તે કોઈ પણ ક્ષેત્ર હોઈ શકે છે પરંતુ આપણે તેની વિગતવાર ચર્ચા કરવાના છીએ તેથી મોટા ભાગે આપણે આ વેક્ટર સ્પેસને આ આર ઉપર લઈ જઈશું કારણ કે આ સેટ વી સાથે એક અન્ય સેટ એસોસિએટેડ આવશ્યક છે જે આપણે અહીં રિયલ નંબર્સનો આ આર સેટ લીધો છે તેથી આ વેક્ટર સ્પેસ એલિમેન્ટનો સેટ વી છે અને જેને વેક્ટર્સ કહેવાય છે તેથી તે બીજો પોઈન્ટ વેક્ટર અહીં હું ઉલ્લેખ કરવા માંગુ છું કે આ વેક્ટર સ્પેસ વિના એલિમેન્ટ્સને વેક્ટર કહેવામાં આવશે તેથી તેઓ તેઓ હોઈ શકે છે આ કયા પ્રકારના એલિમેન્ટ્સ ધરાવે છે તેના આધારે તેઓ કાર્યો કરી શકે છે પરંતુ આ વિના એલિમેન્ટ્સ આપણે વેક્ટરને અહીં થોડી વધુ જનરલ વ્યાખ્યા કહીશું અને બે બાયનરી ઓપરેશન સાથે મળીને આપણને અહીં આ સેટ સિવાય અન્ય વિની જરૂર છે જેને આપણે વેક્ટર સ્પેસ કહીશું આપણને આ આર સેટની જરૂર છે જે આપણે લીધું છે અને પછી બે બાયનરી ઓપરેશન જેને આપણે આ વેક્ટર એડિશન કહીએ છીએ અને આ સ્કેલર મલ્ટીપ્લિકેશન છે તેથી આપણી પાસે શું છે આ સેટ વી આપણી પાસે બીજો સેટ છે જે આપણે અહીં રિયલ નંબર્સનો સેટ લીધો છે અને પછી આપણી પાસે આ વેક્ટર એડિશન થશે જે આપણે આ સેટ વી સાથે વ્યાખ્યાયિત કરવું પડશે અને આપણી પાસે સ્કેલર મલ્ટીપ્લિકેશન છે તેથી આ વેક્ટર સ્પેસને વ્યાખ્યાયિત કરવા માટે આપણે આ ચાર વસ્તુઓને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે તેથી મુખ્ય સેટ વી અહીં એક અન્ય રિયલ સેટનો સેટ અથવા કોમ્પ્લેક્ષ નંબર્સનો સેટ અને બે બીજગણિત ઓપરેશન જેને આપણે વેક્ટર એડિશન અને સ્કેલર મલ્ટિપ્લિકેશન કહીએ છીએ તેથી હવે આ બધાને અહીં રાખવાથી આપણે આ સેટ વી એને વેક્ટર સ્પેસ કહીએ છીએ જ્યારે નીચે આપેલ એક્સિયમ્સ છે તો આ એક્સિયમ્સ શું છે પ્રથમ એ છે કે જો આપણે આ સેટ વી માંથી બે એલિમેન્ટ્સ યુ અને વી લઈએ અને જો આપણે તેમાં નવા એલિમેન્ટ્સ ઉમેરીએ તો નવા એલિમેન્ટ્સ પણ આ સેટ વી સાથે સંબંધિત હોવા જોઈએ જેથી આ સેટની એડિટિવ ક્લોઝર પ્રોપર્ટી છે કે આપણે કોઈ બે એલિમેન્ટ્સ લઈએ અને આ વેક્ટર એડિશન કરીએ જેને આ આપેલ સેટ વી માટે વ્યાખ્યાયિત કરવું પડશે પછી આ યુ અને વી આ એડિશન વી સાથે સંબંધિત હોવો જોઈએ અન્ય પ્રોપર્ટી જે લેમ્બડા યુ છે તેથી લેમ્બડા જેને સ્કેલર કહેવામાં આવે છે કારણ કે લેમ્બડા રિયલ નંબર્સના સેટ સાથે સંકળાયેલ છે અથવા થોડી વધુ જનરલ કોમ્પ્લેક્સ નંબર્સનો સેટ જેના વિશે આપણે વાત કરી શકીએ છીએ પરંતુ આપણે અહીં રિયલ નંબર્સના સેટ સુધી મર્યાદિત છીએ તેથી આ લેમ્બડા ટાઇમ્સ યુ તે સ્કેલર મલ્ટિપ્લિકેશન છે તેથી અહીં આ સ્કેલર લેમ્બડાને આ વેક્ટર યુથી મલ્ટિપ્લિકેશન કરવામાં આવે છે તેથી આ લેમ્બડા યુ પણ વી સાથે સંબંધિત હોવું જોઈએ જે બીજી ક્લોઝર પ્રોપર્ટી છે જેને આપણે આ સ્કેલર મલ્ટિપ્લિકેશનના સંદર્ભમાં કહીએ છીએ તેથી કોઈ પણ યુ લેમ્બડા માટે તમે સેટ વીમાં પણ હોવા જોઈએ અને આને સેટની ક્લોઝર પ્રોપર્ટી કહેવામાં આવે છે અને ઘણી વધુ પ્રોપર્ટી છે જે અમારી ચર્ચામાં નેટલી મહત્વની નથી પરંતુ આપણે તેમને સંપૂર્ણતા માટે જ જણાવવાની જરૂર છે કારણ કે અમારા મોટાભાગના ઉદાહરણો આ તમામ પ્રોપર્ટીઝને ટ્રીલી અનુસરશે પરંતુ આ બે પ્રોપર્ટીઝ સૌથી મહત્વપૂર્ણ પ્રોપર્ટીઝ છે જેને આપણે ક્લોઝર પ્રોપર્ટીઝ કહીએ છીએ તેથી અહીં ત્રીજો કે જે યુ પ્લસ વી સેટ વિના કોઈ પણ એલિમેન્ટ માટે યુવી પ્લસ યુની ઇક્વલ હોવો જોઈએ અને આ આ કોમ્યુટેટિવિટી પ્રોપર્ટી છે બીજો કે જે અહીં આપણે એડ કરીએ છીએ અથવા પહેલા આપણે આ યુ પ્લસ વી એડ કરીએ છીએ અને તે પરિણામ સમાન હોવું જોઈએ અને આને એસોસિએટિવિટી પ્રોપર્ટી કહેવામાં આવે છે ફરીથી આપણી પાસે શૂન્ય વેક્ટરનું આ અસ્તિત્વમાં છે તેથી આપણે શૂન્ય વેક્ટરને કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી આ સેટ વી માંગ શૂન્ય વેક્ટર હોવું જોઈએ જેની આપણે હવે ચિંતા કરીએ છીએ તેથી અહીં આ શૂન્ય હોવું જોઈએ અને શૂન્યની પ્રોપર્ટી શું છે કે જો આપણે આ શૂન્યને આ સેટ વી ના કોઈ પણ એલિમેન્ટમાં ઉમેરીએ તો તે એલિમેન્ટ જેમ છે તેમ રહેશે તેથી આને શૂન્ય વેક્ટર કહેવામાં આવે છે અને આ સેટ વી માંગ હોવું જોઈએ બીજું મીક તેથી દરેક યુ માટે તેથી આ સેટ વિના દરેક એલિમેન્ટ માટે ત્યાં વેક્ટર વી એક્ઝિસ્ટ હોવું આવશ્યક છે જે માઇનસ યુ દ્વારા સૂચિત છે તેથી આ ફક્ત યુ ની અહીંગ માઇનસ યુ નેગેટિવ નોટેશન છે જેમ કે જ્યારે આપણે આ યુએડ કરીએ છીએ અને યુના આ નેગેટિવથી આપણને શૂન્ય વેક્ટર મળવો જોઈએ છે સેટમાં પહેલાથી જ અસ્તિત્વમાં છે ફરીથી આ સ્કેલર મલ્ટિપ્લિકેશનને સંબંધિતા પ્રોપર્ટી છે જે આપણે અહીં એમ યુ સાથે મલ્ટિપ્લિકેશન કરી રહ્યા છીએ અથવા આપણે પહેલા રિયલ નંબરના આ સેટમાં લેમ્બડા અને એમયુ નું મલ્ટીપ્લિકેશન કરીએ છીએ અને પછી આપણે આ બધા લેમ્બડા અને ને મલ્ટીપ્લિકેશન કરીએ છીએ આ બધા લેમ્બડા અને રિયલ નંબરના સેટ એમયુમાંથી અને આ સેટ વિમાનથી આ યુ બરાબર હોવું જોઈએ અને આ સ્કેલર ને સંબંધિત ફરીથી આ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી છે અને આગળ અમારી પાસે આ લેમ્બડા ટાઈમ પ્લસ યુ લેમ્બડા યુ પ્લસ વી અને બધા લેમ્બડા માટે અને આ સેટ વી માંથી તમામ યુ વી માટે ઇક્વલ હોવું જોઈએ આને આ સ્કેલર્સ અને વેક્ટર્સ ની ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી કહેવામાં આવે છે અને પછી અમારી પાસે આ લેમ્બડા પ્લસ એમ યુ છે જો આપણે યુ થી મલ્ટીપ્લાય કરીએ તો આ લેમ્બડા યુ પ્લસ એમ યુ ટાઈમ્સ યુ જેટલો હોવો જોઈએ અને આ બધા લેમ્બડા એમ યુ માટે આર અને યુ થી વી સુધી હોવો જોઈએ જેથી આ ફરીથી આ સ્કેલર્સ અને વેક્ટર્સની ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી છે અને છેલ્લું કે જે આ સેટ વી માનથી દરેક યુ માટે આપણી પાસે હોવું જોઈએ કે તે એકમાન એક છે તે આર માં આઈડેન્ટિટી એલિમેન્ટ છે જેથી રિયલ નંબર આ રિયલ નંબરના કિસ્સામાં નંબર આર છે તેથી જો આપણે આ માંગ યુ નો મલ્ટિપ્લિકેશન કરીએ તો આ ફરીથી અહીં સ્કેલર મલ્ટિપ્લિકેશન જે અહીં દરેક સેટ માટે વ્યાખ્યાયિત થયેલ હોવો જોઈએ અને તે યુની ઇક્વલ હોવો જોઈએ અને આ ફરીથી એક પ્રકાર ની પ્રોપર્ટી છે જેને આના તમામ યુ સેટિસ્ફાય થવા જોઈએ તેથી અમારી પાસે ઘણી બધી પ્રોપર્ટીઝ છે પરંતુ જેમ મેં શરૂઆતમાં કહ્યું હતું કે આ બે પ્રોપર્ટીસ અહીં સૌથી મહત્વની છે આ ક્લોઝર પ્રોપર્ટીઝ છે જે યુ પ્લસ વી ત્યાં સેટમાન હોવા જોઈએ અને આરથી તમામ લેમ્બડા માટે લેમ્બડા ટાઈમ્સ યુ બધા યુ માટે સેટમાન હોવા જોઈએ તેથી આ બે પ્રોપર્ટી સાથે અને અન્ય પ્રોપર્ટીસ પણ છે જે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ જેમ કે આ નકારાત્મકતાના શૂન્ય વેક્ટર નું અસ્તિત્વ અને અન્ય તમામ બ ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટીસ સહયોગિતા પ્રોપર્ટી વગેરે આ સેટ વી માટે રાખવી આવશ્યક છે પછી આપણે આ સેટ વી ને વેક્ટર સ્પેસ તરીકે ઓળખીએ છીએ તેથી હવે આપણે કેટલાક ઉદાહરણોમાંથી પસાર થઈશું જ્યાં આપણે વધુ સારી રીતે સમજીશું કે આ વેક્ટર સ્પેસ શું છે તેથી અહીં પ્રથમ ઉદાહરણ આપણે વિચારી રહ્યા છીએ કે તે વેક્ટર સ્પેસ આર એન ઉપર આર છે તો આર એન શું છે આ આર ના એલિમેન્ટો કેવા દેખાય છે તેથી આ આર એન એ તમામ ઓર્ડર એન ટપલ્સનો સેટ છે એટલે કે આપણી પાસે આ એ વન એ ટુ એ થ્રી એન પ્રકારના એલિમેન્ટ્સ છે અને આ બધા એરિયલ નંબર્સ માંથી છે તેથી આ આર એન ના એલિમેન્ટ સેટના દરેક એલિમેન્ટમાં એલિમેન્ટ હશે અને અહીં આપણે આ વેક્ટર એડિશન અને સ્કેલર ને ફરીથી વ્યાખ્યાયિત કરવાની જરૂર છે તો જ આપણે કહીશું કે આ સ્કેલર મલ્ટિપ્લિકેશન ને સંબંધિત આ વેક્ટર સ્પેસ છે આ વેક્ટર એડિશન અને રિયલ નંબર આર ના સેટ જેના વિશે આપણે વિચારી રહ્યા છીએ તેથી અહીં વેક્ટર એડિશન અને આ સ્કેલર મલ્ટિપ્લિકેશન સામાન્ય તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી જ્યારે આપણે અહીં આ બે એલિમેન્ટો એ વન એ ટુ એન અને જ્યારે આપણે તેમને ઉમેરીશું તો નવું એલિમેન્ટ અહીં ફક્ત કમ્પોનન્ટ મુજબ ઉમેરાશે તેથી પ્રથમ એ પ્લસ બી એક આ નવા એલિમેન્ટનું પ્રથમ એક એલિમેન્ટ પ્રથમ ઘટક હશે એક બે પ્લસ બી બે અને તેથી એન પ્લસ આ બી એન પર જેથિયા ચોક્કસ કિસ્સામાં નેડિશન રીતે કાર્ય કરે છે અને મલ્ટીપ્લિકેશન માટે સ્કેલર મલ્ટીપ્લિકેશન તેથી જ્યારે આપણને આ સ્કેલર લેમ્બડા વડે મલ્ટીપ્લિકેશન કરીએ છીએ ત્યારે આ એક બે અને ત્રણ એ એન તે કિસ્સામાં આપણે હવે અહીં પહોંચવું જોઈએ નવું એલિમેન્ટ આ એલિમેન્ટ ના દરેક એલિમેન્ટ અથવા આ મલ્ટિપ્લિકેશન વી ના મેમ્બર સાથે આ લેમ્બડા અને આઠથી તમામ લેમ્બડા માટે હશે તેથી આ રીતે આ વેક્ટર એડિશન અને સ્કેલર ને આ સેટ માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને હવે આપણે તે બે ક્લોઝર પ્રોપર્ટીઝને ઓછામાં ઓછા સરળતાથી અવલોકન કરી શકીએ છીએ કારણ કે બીજા બધા આ કિસ્સામાં ફરીથી ટ્રીયલ છે દાખલા તરીકે શૂન્ય એલિમેન્ટ હશે જ્યારે આ બધા એલિમેન્ટ શૂન્ય હશે અને તેથી નેગેટિવ એલિમેન્ટો હશે જ્યારે આપણે દરેક ની માઇનસ સામેનું ચિહ્ન મૂકીશું જેથી તે નકારાત્મક હશે આપેલ એલિમેન્ટનું એલિમેન્ટ તમામ અસ્તિત્વ તમામ કોમ્યુટેટિવિટી પ્રોપર્ટી વગેરે સરળતાથી વેરીફાય કરી શકે છે તો ફરીથી શું મહત્વનું છે તે ક્લોઝર પ્રોપર્ટીસ મહત્વપૂર્ણ છે જે અહીં ફરીથી ટ્રીયલ છે તેથી જ્યારે આપણે અહીં બે એલિમેન્ટ ઉમેરીએ છીએ ત્યારે આપણને એક નવું એલિમેન્ટ મળે છે અને તે પણ આ નું છે કારણ કે આ ફરીથી આર એન નું છે તેથી વેક્ટર એડિશન ને સંબંધિત આ ક્લોઝર પ્રોપર્ટી સંતુષ્ટ છે અને સ્કેલર મલ્ટિપ્લિકેશન માટે પણ તેથી આ નવું એલિમેન્ટ અહીં લેમ્બડા એ એક લેમ્બડા એ બે અને તેથી લેમ્બડા એ છે અને આ પણ આ સેટ અહીં આર એન છે તેથી બંને ક્લોઝર પ્રોપર્ટી સંતુષ્ટ છે અન્ય તમામ પ્રોપર્ટી સરળતાથી તપાસી શકે છે કે તેઓ પણ સંતુષ્ટ છે તેથી આ સેટ આ રે ને વેક્ટર સ્પેસ છે અને આપણે તેના વિશે વાત કરી શકીએ છીએ અને આપણે અહીં કોઈ પણ પૂર્ણાંક લઈ શકીએ છીએ તેથી ઉપર આર આર એ એ વેક્ટર વેક્ટર સ્પેસ સ્પેસ છે છે પર વગેરે તે હવે સ્પષ્ટ છે જે પણ આપણે અહીં લઈએ છીએ આર ત્રણ ઉદાહરણ તરીકે તે આર પર વેક્ટર સ્પેસ પણ છે સારું તેથી હવે પછીનું ઉદાહરણ અહીં આપણે પોલિનોમિયલ જગ્યા પર કન્સિડર કરીશું તેથી અહીં અમે ફરીથી આ પીએનટી ને આર પર વિચારી રહ્યા છીએ કારણ કે મેં કહ્યું હતું કે આપણે અહીં રિયલ ના સેટ સુધી મર્યાદિત રહીશું તેથી આ જેથી ના એલિમેન્ટો જેવા દેખાય છે તેથી પીએનટી એન કરતા ઓછો અથવા બધા પોલિનોમિયલોના સેટને તેની ઇક્વલ ડિગ્રી કરતા ઓછો દર્શાવે છે તેથી આ તમામ પોલિનોમિયલ નો સેટ છે જે એન અને કરતા ઓછી અથવા ઇક્વલ ડિગ્રી છે આ પોલીનોમિયલ એ આ પ્રકારના શૂન્ય હોય છે તેવો દેખાય છે તે પ્લસ એ ટી પ્લસ ટુ ટી પ્લસ અને તેથી એ એસ ટી પાવર એસ અને આ એસ એ એન કરતા ઓછું અથવા એન બરાબર છે કારણ કે આપણે આવા તમામ પોલિનોમિયલોના સેટ વિશે વાત કરી રહ્યા છીએ તેથી અહીં કોન્સ્ટન્ટ પણ આના છે લિનિયર પોલિનોમિયલ આ ચતુર્ભુજ સાથે સંબંધિત છે અને તેથી આ એન પર આધાર રાખીને અહીં તેથી આ આપેલ એન માટે એન કરતા ઓછી અથવા સમાન ડિગ્રીના તમામ નો સેટ છે અને આ તમામે અહીં માત્ર રિયલ નંબર્સ છે તેથી આ કિસ્સામાં જ્યારે આપણી પાસે હવે પોલીનોમિયલ છે તેથી અમારા આ પોલીનોમિયલ છે અને હવે ફરી જો આપણે અહીં ક્લોઝર પ્રોપર્ટી જોઈએ તો ક્લોઝર પ્રોપર્ટીસ સંતુષ્ટ છે કારણ કે જો આપણે આ સેટમાંથી કોઈ બે એલિમેન્ટો લઈએ તેથી ઉદાહરણ તરીકે આપણે અહીં એક એલિમેન્ટ જેવું લીધું છે જેને હું પી વન્ટી કહી રહ્યો છું મને જેને આપણે અહીં ફરીથી એ સાથે ડીનોટ કરી શકીએ છીએ તેથી આ એક એલિમેન્ટ છે તેથી ચાલો મને હવે આ એન જેથી ટી પાવર એન આ સેટનો એક અહીં પોલિનોમિયલની જગ્યા છે જેની આપણે વાત કરી રહ્યા છીએ હવે ચાલો હું બીજાને લઉં જે હું આ બી શૂન્ય દ્વારા સૂચવી શકું છું તેથી બી વન ટી અને અહીં ડિગ્રી એન હોઈ શકે છે અથવા તે એન કરતા ઓછી હોઈ શકે છે તેથી બી અને ટીએન તેથી આ એક જમાથી બે એલિમેન્ટનો સેટ છે અને જ્યારે આપણે આ બે પી વન ટી પ્લસ આપી ટુ ટી ઉમેરીએ છીએ ત્યારે આ સેટ માંગ એડિશન કેવી રીતે કાર્ય કરે છે તે ફક્ત આપણે અહીં અનુરૂપ કોએફિશિયન્ટ ઉમેરવા પડશે જેથી શૂન્ય પ્લસ બી શૂન્ય આ કોન્સ્ટન્ટ ટર્મ્સ હતી અને ટી સાથે અમારી પાસે આ એક પ્લસ આપી એક આ ટી સ્કવેર સાથે અમારી પાસે આ બે પ્લસ બી બે થશે અને આ ટીએન સાથે અમારી પાસે એન પ્લસ બી એન હશે તેથી આ એડિશન પછી હવે આ નવો પોલિનોમિયલ છે પરંતુ સ્વાભાવિક રીતે જ્યારે શૂન્ય અને આ બી શૂન્ય આર માં હોય ત્યારે સરવાળો પણ આર માં હોય છે તેવી જ રીતે આ એક બી વન આર માં હશે અને એ એન પ્લસ બી એન પણ આર માં હશે તેથી અહીં આ એક નવું પોલિનોમિયલ છે જે આ સેટ પી એન ટી થી સંબંધિત છે તેથી આ કેવી રીતે છે મારો મતલબ છે કે હવે તમે અહીં એડિશનલ પ્રોપર્ટીને સંબંધિત આ ક્લોઝર પ્રોપર્ટી જોઈ શકો છો તેવી જ રીતે જ્યારે આપણે આ સેટ પીએનટી માંથી આ પીટી લઈએ અને જો આપણે અહીં કોઈ પણ સ્કેલર મલ્ટિપ્લાય બાય કરીએ તો લેમ્બડા ગુણ્યા આ પીટી તો શું થશે લેમ્બડા આનાથી મલ્ટિપ્લાય થશે અને શૂન્ય લેમ્બડાને એક સાથે મલ્ટિપ્લાય કરવામાં આવશે અહીં એ એસ તરીકે મલ્ટિપ્લાય થશે અને આ નવું પોલીનો ફરીથી આ પીએનટી પીએનટીનું મેલિમેન્ટ હશે તેથી ફરીથી આપણી પાસે આ સ્કેલર મલ્ટિપ્લિકેશન ને સંબંધિત ક્લોઝર પ્રોપર્ટી છે આપણી પાસે એડિશન ને સંબંધિત ક્લોઝર પ્રોપર્ટી છે અને આ એડિશન આ રીતે વ્યાખ્યાયિત થયેલ છે જે આપણે સમજાવ્યું છે આ સેટ માટે મલ્ટિપ્લિકેશન આ રીતે વ્યાખ્યાયિત થયેલ છે તેથી આ પોલિનોમિયલ સ્પેસ પીએનટી ઓવરઆર એ વેક્ટર સ્પેસ છે જે આપણે આ ઉદાહરણ માંગ જોયું છે આગળ આપણે અહીં મેટ્રિક્સ સ્પેસ વિશે વાત કરી રહ્યા છીએ ઓર્ડરના તમામ સેટ આ આ એમ અને અમે વિશે વાત કરી રહ્યા છીએ તો આ કિસ્સામાં તેથી તેની મેટ્રિક્સ જગ્યા ફરીથી આ વેક્ટર સ્પેસ છે જો આપણે એમ મને એન ઓર્ડરના બે મેટ્રિસિસ કન્સિડર કરીએ ચાલો આ બે દ્વારા ત્રણ મેટ્રિસિસ જોઈએ ઉદાહરણ તરીકે ફક્ત સરળતા માટે જેથી બે બાય ત્રણ મેટ્રિસિસ માટે અમે એક એલિમેન્ટ લીધું છે આપણે આ સેટનું બીજું એલિમેન્ટ લીધું છે જેને આપણે બે બી બે સી બે અને એ ત્રણ ડી ત્રણ ડી બે અને ઈ બે અને એફ બે દ્વારા સૂચવી રહ્યા છીએ આ બે એલિમેન્ટ છે ઉદાહરણ તરીકે આ સેટમાંથી માંથી અહીં એમ બે બાય ત્રણ અથવા ઓર્ડર મેટ્રિસિસ બે બાય ત્રણ કરી રહ્યા છીએ તેથી જ્યારે આપણે આ બે મેટ્રિક્સ એ અને બી એડ કરીએ છીએ અને આપણે કોઈ પણ બે મેટ્રિસિસ લઈ શકીએ તો પરિણામ ફરીથી ઓર્ડર બે થી ત્રણ નું આ મેટ્રિક્સ હશે અને અમે ફક્ત આ એલિમેન્ટને અહીં ઉમેરીશું એ પ્લસ એક બી બે આ બી એક એ એક પ્લસ પ્લસ બી બે અને તેવી જ રીતે તેથી આ ફરીથી ઓર્ડર બે બાય ત્રણનું મેટ્રિક્સ હશે અને આ રિયલ નંબર આ સેટ પર પણ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ તેથી અહીં આ બધા રિયલ નંબર છે જ્યારે આપણે તેમને ઉમેરીએ ત્યારે તે પણ રિયલ નંબર હશે અને તે નવું મેટ્રિક્સ પણ આ સેટનું હશે અહીં એમ બે બાય ત્રણ હશે અને સ્કેલર મલ્ટિપ્લિકેશન પણ તેથી જ્યારે આપણે અહીંના સેટના કોઈ પણ સભ્યને લેમ્બડા વડે મલ્ટીપ્લિકેશન કરીએ છીએ ત્યારે નવા મેટ્રિક્સનો માત્ર લેમ્બડા વડે દરેક કમ્પોનન્ટ મલ્ટિપ્લિકેશન કરવામાં આવશે અને ફરીથી આ નવું મેટ્રિક્સ પણ મેમ્બર બનશે આ સેટ અહીં એમ્બાય ત્રણ હશે તો અહીં આપણે જોયું છે કે આ મેટ્રિક્સ સ્પેસ એમ ક્રોસ એન એ વેક્ટર સ્પેસ પણ છે તેથી બીજું ઉદાહરણ જે છે તે પણ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ ની આ સિસ્ટમમાંથી ખૂબ જ મહત્વપૂર્ણ ઉદાહરણ છે તેથી આ સોલ્યુશન શૂન્યને ઇક્વલ છે આ વેક્ટર સ્પેસ બનાવે છે અને કેવી રીતે તે વેક્ટર સ્પેસ બનાવે છે તેથી આપણે આ સેટ વી અહીં લઈએ છીએ એક સે આર એન ને લે છે અને તે સંતોષે છે કે આ એ એક શૂન્યની ઇક્વલ છે આપણે આજના લેક્ચર ની શરૂઆતમાં જ આ સેટ વિશે ચર્ચા કરી છે ત્યાં ફક્ત આ વિશિષ્ટ સેટ છે તેથી તેને નલ સ્પેસ કહેવામાં આવે છે અને પહેલા ચર્ચા કરી છે કારણ કે અહીં પણ તે ક્લોઝર પ્રોપર્ટીને સંતુષ્ટ કરે છે અને એલિમેન્ટો આર એન આરએન વેક્ટર સ્પેસ છે જેને આપણે પહેલેથી જ જોયું છે તેથી ના આ એલિમેન્ટો આર એનને અનુસરે છે અને આર એન એક વેક્ટર સ્પેસ છે તેથી સ્વાભાવિક રીતે તમામ ગુણધર્મો જેની આપણે ચર્ચા કરી તેઓ સંતુષ્ટ છે આપ મળે આ ડિસ્ટ્રીબ્યુટિવિટી બધા અહીં માન્ય છે કારણ કે આ એલિમેન્ટો વાસ્તવમાં આર અને આર એન એક વેક્ટર સ્પેસ છે અને ક્લોઝર પ્રોપર્ટી વિશે જેથી જ્યારે પણ આપણે અહીં બે એલિમેન્ટો એક સેક અને એક્સ બે ને આ સેટ સેટવી માનથી લઈએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે આ સરવાળો એક્સેક પ્લસ એક્સ બે છે જે અહીં આ સોલ્યુશનની પ્રોપર્ટી છે કે આ એક સેક એક્સ બે એ પણ સોલ્યુશન હશે કારણ કે એક વખત એક્સ એક પ્લસ એક્સ બે શૂન્ય હશે અને એક વખત લેમ્બડા એક્સ એક અથવા લેમ્બડા એક્સ બે કોઈ પણ ઘટક સાથે તમે લેમ્બડા દ્વારા ગુણાકાર કરી શકો છો જે શૂન્ય પણ હશે તેથી તે આ હોમોજીનિયસ સિસ્ટમ માટે વિશિષ્ટ છે જ્યારે આપણી પાસે જમણી બાજુ શૂન્ય હોય જો આપણી પાસે આ જમણી બાજુ શૂન્ય ન હોય જો તે હોમોજીનિયસ સિસ્ટમ હોય તો આપણી પાસે આ પ્રોપર્ટી નથી સમીકરણોની બિન હોમોજીનિયસ સિસ્ટમ ના સોલ્યુશન માટે ઉદાહરણ તરીકે આ બે ગુણધર્મો માન્ય છે તેથી સમીકરણોના હોમોજીનિયસ સિસ્ટમ માટે સોલ્યુશન સેટ એ વેક્ટર સ્પેસ છે અને આ વેક્ટર સ્પેસ નું એક ખાસ નામ છે જેને આપણે નલ સ્પેસ કહીએ છીએ જ્યાં આ સ્પેસ પિક્ચર માં આવે છે તેથી તેને નલ સ્પેસ ની મેટ્રિક્સ એ કહેવાય છે નોંધ કરો કે આવી આ આર એન નો સબસેટ છે અને વેક્ટર સ્પેસ બનાવે છે અને તેથી તેને વેક્ટર સબસ્પેસ પણ કહેવાય છે તેથી અમે તેના વિશે ટૂંક સમયમાં વાત કરીશું કે આ વેક્ટર સબસ્પેસ શું છે તેથી આ દાખલા તરીકે વેક્ટર સબસ્પેસ છે કારણ કે આ વેક્ટર સ્પેસ છે અને આ અન્ય વેક્ટર સ્પેસ એન નો સબસેટ છે અને તેથી આપણે આને વેક્ટર સબસ્પેસ તરીકે ઓળખીએ છીએ તો અહીં ફરીથી અહીં શું સબસ્પેસ છે તો ચાલો વી એ વેક્ટર સ્પેસ છે અને ચાલો એવી નો સબસેટ છે તેથી એ વેક્ટર સ્પેસ છે અને ડબલ્યુએવી નો બીજો સબસેટ છે અને જો વી ડબલ્યુ પણ વેક્ટર સ્પેસ હોય તો તે કિસ્સામાં આપણે કહીએ છીએ કે ડબલ્યુ એ સબસ્પેસ છે જો આ ડબલ્યુ પોતે જ આ વાસ્તવિક સંખ્યા ની જેમ જ તેને સંબંધિત સેટ પર વેક્ટર સ્પેસ છે કરવામાં આવી હતી તે જ ઓપરેશનના વેક્ટર સ્પેસ પછી આ ડબલ્યુ ને વેક્ટર સબરસ્પેસ કહેવાય છે સબર ઓળખવા માટેના માપદંડ હવે ખૂબ સરળ છે અને આપણે વેક્ટર સ્પેસને વ્યાખ્યાયિત કરવા માટેની ચર્ચા કરેલી તમામ પ્રોપર્ટીસ વિશે ચિંતા કરવાની જરૂર નથી અને અહીં આપણે ફક્ત ક્લોઝર પ્રોપર્ટીઝ વિશે જ વાત કરીશું કારણ કે તે હવે મહત્વપૂર્ણ છે અન્ય બધા ટ્રીબ્યુઅલ રીતે સંતુષ્ટ થશે તેથી મૂળભૂત રીતે જ્યારે આપણે તપાસ કરીએ છીએ કે આપેલ સબસેટ વેક્ટર સ્પેસ છે કે નહીં આપણે તપાસ કરવી પડશે કે આપણે આ ક્લોઝર પ્રોપર્ટીઝને તપાસવાની જરૂર છે આપણે બે એલિમેન્ટો કોઈપણ બે એલિમેન્ટો લઈએ છીએ આ બેનો સરવાળો આ સબસેટ સાથે સંબંધિત હોવો જોઈએ અને લેમ્બડા યુ પણ આ સબસેટનો હોવો જોઈએ અને તે તપાસવા માટે પૂરતું છે કે આપેલ વેક્ટર સ્પેસ સબસ્પેસ છે તો આ ટ્રિવિયલ સબસ્પેસિસ શું છે તેથી હવે સબસ્પેસના ઉદાહરણો અહીં શૂન્ય પોતે સેટ કરે છે તેથી જો આપણે વેક્ટર સ્પેસ નું શૂન્ય એલિમેન્ટ લઈએ તો તે પણ ક્લોઝર પ્રોપર્ટીઝને કારણે વેક્ટર સ્પેસ બનાવશે ઉદાહરણ તરીકે તમે લો છો એલિમેન્ટ શૂન્ય અને શૂન્યમાં એડિશન તમને શૂન્ય મળશે અને આપણે કોઈ પણ સ્કેલર દ્વારા શૂન્ય સાથે મલ્ટિપ્લાય છીએ તે એલિમેન્ટ શૂન્ય તરીકે રહેશે તેથી આ એક વેક્ટર સ્પેસ છે કારણ કે આ તમામ ક્લોઝર પ્રોપર્ટીને સંતુષ્ટ કરે છે આખા સેટમાં વિ પોતે આપણે વેક્ટર સ્પેસ વિના વેક્ટર સબસ્પેસ તરીકે ઓળખી શકીએ છીએ અહીં બીજું ઉદાહરણ જ્યારે આપણે આ સેટ યુ એબીસી લઈએ અને આ બધા એબીસી ઇક્વલ છે તેથી મૂળભૂત રીતે આપણે એલિમેન્ટો લીધા છે જ્યારે આ બધા કમ્પોનન્ટ ઇક્વલ હોય છે અને નેચરલી રીતે એલિમેન્ટો આ આ ત્રણના ના છે આ ત્રણ એ વેક્ટર સ્પેસ છે અને આ પણ સબસ્પેસ છે કારણ કે તે ફરીથી સ્પષ્ટ છે જો આપણે આ સેટયુ માનથી બે એલિમેન્ટો લઈએ તો અહીં આ યુ છે કારણ કે ત્રણેય ઇક્વલ છે અને જો આપણે બી લઈએ તો આ પણ આ યુ માંથી એક એલિમેન્ટ છે અને હવે આ ક્લોઝર પ્રોપર્ટી પર આપણે મૂળભૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે જો આપણે અહીં બેને ઉમેરીએ તો આપણને પ્લસ બી અને એ પ્લસ બી અને એ પ્લસ બી મળશે તેથી આ નવું એલિમેન્ટ અહીં બધા એલિમેન્ટ ફરીથી સમાન છે આ પણ સમાન સેટ યુ સાથે સંબંધિત હશે અથવા આપણે અહીં કોઈ પણ એલિમેન્ટ સાથે લેમ્બડાનો ગુણાકાર કરીએ છીએ નવું એલિમેન્ટ પણ લેમ્બડા અને લેમ્બડા એ હશે તેથી ત્રણેય એલિમેન્ટ સમાન છે અને તે એક કારણ છે કે તે ફરીથી આ યુ હોવું જોઈએ તેથી આ ક્લોઝર પ્રોપર્ટી આ માટે સંતુષ્ટ છે જે આ ત્રણની સબસ્પેસ છે ઉદાહરણ બે તેથી જો આપણે અહીં એક સેક એક બે અને એક લઈએ જે શૂન્ય કરતા મોટો છે એક બે એ શૂન્ય કરતા મોટો છે તેથી અહીં આપણે આ પોઝિટિવ વિશે વાત કરી રહ્યા છીએ તેથી અહીં બંને એલિમેન્ટનો નેગેટિવ છે એક સહીંગ શૂન્ય કરતા એક મોટો છે તે શૂન્ય કરતા પણ મોટો છે અને પ્રશ્ન એ છે કે શું આવી વેક્ટર સ્પેસ બનાવે છે અને જવાબના છે કારણ કે જો આપણે અહીં એક એલિમેન્ટ લઈએ અને ક્લોઝર પ્રોપર્ટી કહે છે કે લેમ્બડા ટાઈમ્સ આવી ત્યાં હોવા જોઈએ અને જો આપણે ઉદાહરણ તરીકે લેમ્બડા માઇનસ એક લઈએ તેથી વી માનથી આ એલિમેન્ટમાં માઇનસ એક જેમાં નોન નેગેટિવ એલિમેન્ટ છે પરંતુ જ્યારે આપણે માઇનસ ચિહ્ન સાથે ગુણાકાર કરીએ છીએ ત્યારે તે માઇનસ એક માઇનસ એક્સ બે થઈ જશે અને આ આ સેટ વી સાથે સંબંધિત નથી તેથી અહીં આ ક્લોઝર પ્રોપર્ટી સંતુષ્ટ થતી નથી જેમ કે અહીં મેન ફરીથી કહ્યું છે કે માઇનસ વન જ્યારે આપણે અહીં કોઈપણ ઘટક સાથે ગુણાકાર કરીએ છીએ જેવી સાથે સંબંધિત નથી કારણ કેવી પાસે પ્રોપર્ટી છે જે બંને નો નેગેટિવ છે તેથી આ એક ઉદાહરણ છે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે આ વેક્ટર સ્પેસ બનાવતું નથી જો કે અહીં આ સબસેટ છે સબસ્પેસ માટે અહીં છેલ્લું ઉદાહરણ આપણે આ ફોર્મના વેક્ટરને ધ્યાનમાં લઈએ છીએ એસ પ્લસ ચાર ટી ત્રણ એસ ઓછા ટી અને પાંચ એસ પ્લસ ટી બે ટી આ પ્રકારના વેક્ટર અને આ એસ અને ટી તેઓ કોઈ પણ રિયલ નંબર લઈ શકે છે તો હવે પ્રશ્ન એ છે કે શું આ વેક્ટરનો સેટ આર ચાર તેથી ચારમાં સબસ્પેસ બનાવે છે કારણ કે આ વેક્ટર ના અહીં ચાર એલિમેન્ટ છે તેથી તેઓ આર ને સંબંધિત છે હવે પ્રશ્ન એ છે કે આ આર ચારની સબસ્પેસ છે કે નહીં તેથી હવે અહીં ચર્ચા કરી છે કે આ રીતે વિચારવું સરળ છે તેથી અમારું વેક્ટર એસ પ્લસ ચાર ટી ત્રણ એસ માઇનસ ટી પાંચ એસ પ્લસ ટી અને બે ટી હતું જે આપણે અહીં આ ફોર્મેટમાંગ લખ્યા છે અહીં એક ત્રણ અને પાંચ છેલ્લા કમ્પોનન્ટમાં શૂન્ય અને ટી તેના ચાર ઓછા એક એક અને બે અહીં છે તેથી આ વિશેષ રૂપમાં આપણે લખ્યું છે અને હવે તમે સરળતાથી ક્લોઝર પ્રોપર્ટી ચકાસી શકો છો તેથી જો આપણે અહીં ના કોઈ પણ બે કમ્પોનન્ટ લઈએ તો તેનો અર્થ એક કે બે કમ્પોનન્ટમાં આ સંખ્યા બદલાશે તેથી આપણે ઉદાહરણ તરીકે એક એલિમેન્ટ લીધું છે એક ત્રણ પાંચ શૂન્ય અને મારો મતલબ અહીં કેટલાક અન્ય ટી સાથે છે તેથી આ આ સેટનો એક એલિમેન્ટ છે કારણ કે સેટમાં એલિમેન્ટો આ પ્રકારે છે બીજો એક આપણે બીજા કોઈ નંબર સાથે લઈ શકીએ છીએ એક ત્રણ પાંચ શૂન્ય સાથે એસ બે અને આ ટી બે અહીં આ ચાર ઓછા એક એક બે તેથી આ સેટ નું બીજું એલિમેન્ટ છે અને જ્યારે આપણે આ બે એલિમેન્ટો ઉમેરીએ ત્યારે બે એલિમેન્ટોને ઉમેરીએ છીએ તેથી અહીં શું ઉમેરવામાં આવશે એ સીક પ્લસ એસ ટુ તેથી આ ફરીથી બીજો રિયલ નંબર હશે અને આ માન્ક ટી એક પ્લસ ટી બે તરીકે ઉમેરવામાં આવશે તેથી આ નવું વેક્ટર પણ આ સેટનું વેક્ટર હશે જે આપણે આ વિશે વાત કરી રહ્યા છે અને આ સેટના કોઈ પણ મેમ્બરને જો આપણે લેમ્બડા મલ્ટીપ્લાય બાય કરીએ તો તે લેમ્બડા અહીં લેમ્બડા ટી હશે અને ફરીથી આ રિયલ નંબર છે તેથી આ નવો વેક્ટર પણ સમાન સેટનો હશે તેથી બંને ક્લોઝર પ્રોપર્ટીઝ આ સેટ માટે સંતુષ્ટ છે અને તેથી આ આર ચાર ની વેક્ટર સ્પેસ પણ બનાવશે તેથી આ આર ચાર ની વેક્ટર સ્પેસ છે નીચેના લેક્ચરમાં બાકી શું છે આપણે શીખીશું કે આ આર ચાર નો નેચરલી નાનો સેટ છે અને હવે ડાયમેન્શન અથવા કેટલાક અન્ય માપદંડોના સંદર્ભમાં કેવી રીતે ક્વોન્ટિફાઈ કરવું જેથી આપણે નીચેના લેખચસમાં પણ વાત કરીશું અને હવે કન્ક્લુઝન પર આવી રહ્યા છીએ તેથી વેક્ટર સ્પેસ માટે સૌથી મહત્વના કન્કલુઝન આ એડિટિવ પ્રોપર્ટી હતી અને આ સ્કેલર અહીં ક્લોઝર છે તેથી યુ પ્લસ વી એવીને સંબંધિત હોવું જોઈએ અને લેમ્બડા યુ વીને સંબંધિત હોવું જોઈએ આ ક્લોઝર પ્રોપર્ટી વેક્ટર સ્પેસની સૌથી મહત્વપૂર્ણ પ્રોપર્ટી હતી આપણે સ્પેસ વેક્ટર સ્પેસ વેક્ટર સબસ્પેસ સહિત અનેક ઉદાહરણો જોયા છે તેથી આ લેક્ચર તૈયાર કરવા માટે વપરાતા સંદર્ભો છે અને તમારું ધ્યાન આપવા બદલ આભાર